દીવમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી વણાકબારા ખાતે કરવામાં આવી. એનિમેશન દ્વારા વણાકબારા ખાતે સંયુક્ત કોળી સમાજ દ્વારા મથુરા જેવો માહોલ સ્થાપિત કરવામાં આવ્યો. લોકોએ કૃષ્ણલીલા અને કૃષ્ણચરિત્રના દર્શનનો લાભ લીધો હતો. દીવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વણાકબારા ખાતે મહાકાલેશ્વર મંદિરમાં વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા અને રામજી પારસમણી પરિવાર દ્વારા જન્માષ્ટમીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીમાં શ્રદ્ધાળુઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. જન્માષ્ટમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જન્માષ્ટમી દરમિયાન મંદિરની વિવિધ સજાવટો કરવામાં આવી, સાથે મહાકાલેશ્વર મહાદેવને પણ કૃષ્ણની તસવીર બનાવી મનમોહક સજાવટ કરાઈ. બપોરે 3:30 કલાકે પાલખી યાત્રાનું ભવ્ય આયોજન થયું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. રાત્રે ડાયરો સંતવાણીનો કાર્યક્રમ યોજાશે અને રાત્રે 12 કલાક મહાઆરતીનું આયોજન થશે. આજે આ જન્માષ્ટમી ધાર્મિક કાર્યક્રમમાં લોકોએ જોડાઈને ધામધૂમથી ઉજવણી કરી હતી. વણાકબારામાં આ વર્ષે એનિમેશન દ્વારા યશોદા મૈયા કૃષ્ણ ભગવાન પાછળ લાકડી લઈને દોડતા હોય તથા માખણ ચોરી કરતા હોય, કૃષ્ણનું બાળ સ્વરૂપ વગેરે અનેક કૃષ્ણ ભગવાનની જીવનચરિત્ર અને લીલા દર્શાવવામાં આવી હતી. લોકોએ આ રીતનો માહોલ જાણે કોઈ મથુરા વૃંદાવનમાં આવી ગયા હોય તેવો અનુભવ કર્યો હતો. દીવ જિલ્લામાં વણાકબારા ખાતે જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. નમસ્કાર. શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજના માનવી મંદિર તરફથી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજ રોજ શ્રાવણી 8ના રોજ શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા સંચાલિત શ્રી મહાકાલેશ્વર મંદિરમાં શ્રી પારસમણી પરિવાર તરફથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આજ રોજ સવારના શ્રી પારસમણી પરિવાર તરફથી આરતી કરવામાં આવેલી હતી અને બપોરના 3:30 વાગે પાલખીનું આયોજન કરવામાં આવેલું છે અને ત્યારબાદ રાતના 8:30 થી 9 વાગ્યા સુધી લોક સંતવાણીનું આયોજન કરવામાં આવેલું છે. વર્ષોથી પારસમણી પરિવાર તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમગ્ર મંદિરમાં શણગાર, આ પ્રદર્શન, પ્રસાદી, ત્યારબાદ પછી આ ડાયરાનું આયોજન, એ સમગ્ર ખર્ચ પારસમણી પરિવાર તરફથી આપવામાં આવે છે. શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા આ કાર્યક્રમમાં સંયુક્ત ત્રણેય પટેલના સાથ અને સહકારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. જન્માષ્ટમી કાર્યક્રમના અનુસંધાને આ મંદિરમાં ખૂબ જ સુંદર શણગાર કરવામાં આવેલો છે, જેમાં કૃષ્ણ ભગવાનની રાસલીલા, શંકર ભગવાનનો કાર્યનો અલગ અલગ પ્રકારના પ્રદર્શન રાખવામાં આવેલા છે.
અને હજારોની સંખ્યામાં આજુબાજુમાં દીવ સિવાય પણ આજુબાજુના ગુજરાતના લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. નમસ્કાર, પ્રતિભા તિવારી, ભોપાલ એમપી સે હમ યહાં બેઠા હૈ હમારા યહાં પે એરપોર્ટ મે ઇસલિયે હમ યહાં આયે હુએ હૈં ઘૂમને કે લિયે. ઓર યે જો માનકર મંદિર મહાકાલેશ્વર મંદિર હૈ કાફી અચ્છે દ્રશ્ય હૈ યહાં કે યહાં કી ઝાંકી અદ્ભુત હૈ દેખને લાયક હૈ એકદમ બહુત અચ્છા લગા હમે યે સબ દેખ કે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, મેં હિમાની તિવારી. આજ જન્માષ્ટમી કે પર્વ કે ઉપલક્ષ મેં યહાં વનકબારા મંદિર આઈ હું. યહાં પર દર્શન કે લિયે મેં આઈ થી. મેને દેખા યહાં પર બહુત સુંદર ડેકોરેશન કિયા હુઆ હૈ, સભી સભી ભગવાનો કો બહુત સુંદર સજાયા હુઆ હૈ. આપ સભી કો જન્માષ્ટમી કી બહુત બહુત શુભકામનાએં.